साबरकांठा जिल्लामां रોગચાળાએ માથું ચક્યું છે। એક સપ્તાહ દરમિયાન દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે। ડેન્ગ્યુ અને મલેરિયા સહિત શંકાસ્પદ કેસોમાં વધારો થવાની સાથે સાથે ખાનગી અને સરકારી દવાખાનાઓમાં ભીડ ઉભરાવા લાગી છે। साबरकांठा जिल्लानी मुख्य सिविल हॉस्पिटल के ज्यां दर्दीओ उभराता होय तेवी स्थिति सामे आवी छे, तो हाल दर्दीओनी संख्या दिवसेने दिवसे 1000 ना आगे पहोंची गई छे। एटले के मात्र सिविल हॉस्पिटल मां ज दर्दीओनी संख्या मां वधारो थयो छे, तो खानगी हॉस्पिटल मां पण दर्दीओनी संख्या मां पण वधारो थयो छे। सिविल हॉस्पिटल मां एक सप्ताह पहेला 500-600 दर्दीओनो घसारो रहेतो हतो, जे हाल मां वधीने 900-1000 जेटला नोंधाई रह्या छे। ज्यारे इंडोर पेशंट 200 नी आसपास हता, जे 339 नी संख्याए पहोंची गया छे। अत्यारे हाल जे दर्दीओ आवे छे ए मोटा भागना शरदी उधरस ताव जे सीजनेबल जे छे सीजनना दर्दीओ ए प्रकारना दर्दीओ आवता होय छे। अने जे ओपीडी अमारी 7मा महिनामां 600-700 नी वच्चे रहती थी, एना बदले अत्यारे 900-1000 नी वच्चे ओपीडी रहे छे। जे अंदरना दाखल थवाना दर्दीओनी जे संख्या लगभग 250-300 नी वच्चे रहती थी, एना बदले अत्यारे 300 अप 300 आजनी जोवा जोईए तो आजे 337 दर्दीओ दाखल छे। ગઈકાલે 335 દર્દીઓ દાખલ હતા અને એની આગળ 328 દર્દીઓ દાખલ હતા। ચોમાસાની સિઝન છે એટલે જે સિઝનલ જે ફ્લૂ અથવા તો સિઝનલ મચ્છર સિઝનલ જે બીમારી છે એ વધી શકે, એટલા માટે દર્દીઓની સંખ્યા વધી છે અત્યારે હાલ। આમ આપણા સાબરકાંઠા જિલ્લાની અંદર વાયરલ જે આપણે ઇન્ફેક્શન કહીએ અને જે મેલેરિયા છે ડેન્ગ્યુ છે એવા કેસો થોડા ઘણા દેખાવામાં આવ્યા છે। આપણે ગયા વર્ષની કમ્પેર કરીએ તો ગયા વર્ષે આ સમય દરમિયાન અત્યાર સુધીમાં મેલેરિયાના 43 કેસો હતા અને અત્યારે હાલ 14 કેસ થયા છે આ વર્ષમાં। ડેન્ગ્યુની વાત કરીએ તો ગયા વર્ષમાં આપણે 5 કેસો અત્યાર સુધીમાં પોઝિટિવ આવેલા હતા અને આ વર્ષે અત્યાર સુધીમાં 3 કેસ છે। આમ વાતાવરણને લઈને બીમારીઓ માથું ઉચકતી હોય છે। સાબરકાંઠા જિલ્લામાં પણ સિઝનલ બીમારીને લઈને આંકડામાં વધારો જોવા મળી આવ્યો છે, તો જિલ્લામાં આ આંકડો 1735 નોંધાયો હતો, જે અગાઉના સપ્તાહ દરમિયાન 1277 જેટલો હતો। જિલ્લાના સરકારી દવાખાનાઓમાં પણ વાયરલ ફીવરને લઈને દર્દીઓની સંખ્યા ઓપીડીમાં વધારે વધી રહી છે, જ્યારે આ મામલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરો અને સિઝનલ બીમારીથી બચવા માટે આરોગ્યલક્ષી સાવચેતી જાળવવા માટે અપીલ કરવામાં આવી છે। તો સર્વેલન્સની ટીમો હાથ લગાવીને શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ પંપ અને ફોગિંગ પણ કરવામાં આવ્યો છે અને મચ્છર દૂર કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે। આમ તો જિલ્લામાં સામાન્યથી લઈને જીવલેણ બીમારીઓએ પણ માથું ઉચક્યું છે અને જેના કારણે હાલ તો આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે। વધતા જતા વાયરલ ફીવરના દર્દીઓને લઈને કોરોના અંગે પણ ચકાસણી પણ શંકાસ્પદ લક્ષણો જણાતા કરવામાં આવી રહ્યા છે। હા, એ જે કેસો છે જ્યાં જ્યાં કેસો વધતા હોય છે ત્યાં આપણે પ્રોપર સર્વેલન્સ થાય અને ત્યાં આગળ એન્ટીલાર્વલ એક્ટિવિટીમાં આપણે ઓઇલિંગ પણ કરીએ છીએ, ટેમીફોસની કામગીરી પણ કરીએ છીએ કે જે પાણીનો ઉપયોગ થતો હોય એમાં પણ આપણે ટેમીફોસ કહેવાય છે એ પણ નાખવામાં આવે છે, એના કારણે જે ડેન્ગ્યુના કેસો થતા હોય છે એ અટકી શકે છે। મેઇનલી એકચ્યુઅલી જે છે ડેન્ગ્યુના જે કેસો છે એ શહેરી વિસ્તારમાં વધારે થતા હોય છે આ વર્ષે, પણ ઘણા બધા કેસો જે છે એ આપણને શહેરી વિસ્તારમાં દેખાય છે। અને આપણે ઘરે જ્યારે શહેરી વિસ્તારમાં જ્યારે જે તે કર્મચારી જાય છે તો એ દરેક ઘરે જઈ અને એ ઘરની આસપાસ જેટલી પણ વસ્તુઓ પડી હોય, પ્લાસ્ટિકની વસ્તુ પડી હોય, જેમાં પણ પાણી ભરાતું હોય કે એક ચમચી જેટલું પણ પાણી રહી એટલી એવી વસ્તુઓ પડી, પ્લાસ્ટિકના કપ પડ્યા હોય, કુંડા જે પ્લાન્ટના કુંડા હોય એમાં પાણી રહેતું હોય, ધાબા ઉપર પણ જઈ અને ત્યાં પણ ટાંકીઓ ખુલ્લી હોય અથવા તો કોઈ એવી વસ્તુઓ પડી રહે કે જ્યાં આગળ પાણી સંગ્રહ થતો હોય, તો એવી વસ્તુઓને આપણે નાશ કરાવીએ છીએ અને લોકોને એના વિશે આપણે જાણ કરીએ છીએ કે આટલી વસ્તુઓને આપણે પોતાની જાતે પણ જો એને ડિસ્ટ્રોય કરીએ એક અઠવાડિયામાં એક વખત તો આપણને ડેન્ગ્યુના જે મચ્છરો થાય છે ને એના લીધે ડેન્ગ્યુ આપણને થાય છે અટકી શકે। પ્રફુલ બારોટ, લાઈવ ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા।